મનસુખ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયા ગાયબ થઈ ગયા છે. મનસુખ સાગઠિયા પર ગાડીઓ કસાતા કેડી સાગઠિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. રાજ્ય સરકારમાં મહત્વના હોદ્દા પર છે કેડી સાગઠિયા. આગકાંડમાં ભાઈનું નામ આવતા કેડી સાગઠિયાનો ફોન પણ બંધ છે. ગાંધીનગરમાં અધિક ટાઉન પ્લાનર છે કેડી સાગઠિયા. એસીબી ગમે ત્યારે કેડી સાગઠિયાની પૂછપરછ પણ કરી શકે છે. તો આપને જણાવી દઈએ કે જે રીતે રાજકોટમાં આગકાંડ થયો અને ત્યાર પછી ટીપીઓ મનસુખ સાગઠિયા પર સકંજો કસાયો છે અને ત્યારબાદ તેમના ભાઈ કેડી સાગઠિયા ગાયબ થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક તેમને પણ ગભરાટ થઈ ગઈ છે કે તેમના સુધી આ રેલો નહીં પહોંચે અને તમારે ગાયબ શું કામ થવું પડે. તમે પણ ક્યાંક કાળા કારનામા કર્યા હશે તો જ તમે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા. રાજકોટ ગેમિંગ ઝોનમાં જે સાગઠિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે એ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયા અધિક મુખ્ય નગર નિયોજક તરીકે ટાઉન પ્લાનિંગ કચેરી છે ગાંધીનગરમાં ત્યાં ફરજ બજાવે છે. સ્વાભાવિક છે કે આ ઘટના પછી તેઓ સીધા કોઈને કીધા વગર રજા પર ઉતરી ગયા હોવાની જાણકારી મળી રહી છે. સાથે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો પણ એ તપાસ ચાલી રહી છે ત્યારે જે મિલકતોમાં નામનો ઉલ્લેખ થયો હતો એ ક્યાંક ને ક્યાંક કેડી સાગઠિયાના નામનો પણ ઉલ્લેખ છે. એટલે બની શકે કે એસીબી દ્વારા કેડી સાગઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર સાગઠિયા બંધુઓ દ્વારા જે મિલકતમાં જે પ્રકારે મિલકત વસાવવામાં આવી છે અને મિલકતમાં ક્યાંક એનો કેટલો ભાગ છે એ સુધીનો ઉલ્લેખ એસીબી જાણવાનો પ્રયત્ન કરી શકે એ પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. કેમેરામેન રમેશ ટુડે સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.